કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? આપણે આજે ધોરણ 8 માં ગુજરાતીમાં પહેલો પાઠ છે બજારમાં. બજારમાં એ ચિત્ર પાઠ છે, એમાં આપણે ધોરણ 5 6 અને 7 માં પણ આપણે ભણી ગયા કે આપણે ચિત્ર જોઈને આપણે ખબર પડે કે આપણે ચિત્રમાં શું શું છે, આ ચિત્ર જોઈને આપણે વાક્ય બનાવી શકીએ. તો આપણે અહીં આગળ આ પાઠ છે ચિત્ર પાઠ, એમાં અલગ અલગ વસ્તુ આપણે જોઈશું. એટલે વિદ્યાર્થીઓ, તમે બજાર તમે બધા બજારમાં ગયા છો? બજારમાં જઈએ તો બજારમાં કઈ વસ્તુઓ હોય છે? બજારમાં આપણે જઈએ તો બજારમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ હોય છે, નવીનતા હોય છે, અને આપણે ત્યાં વસ્તુઓ ખરીદી કરી આવે છે, બરાબર ને? શાકભાજી, ફળ, આપણી જરૂરિયાત ની વસ્તુઓ, બરાબર છે? તો જીવનની વસ્તુઓ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ આપણે ત્યાંથી લઈ આવીએ છીએ. તો બજાર છે, બજારમાં આપણે જે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તો એ આપણે તમને ખબર હશે. તો ચિત્રમાં આપણે ધ્યાનથી જોઈશું બધા ચિત્રમાં. પોતાનું જે પુસ્તક છે વિદ્યાર્થી મિત્રો, કાઢો અને અંદર જુઓ. પહેલું આપણે આગળ જોઈશું તો બસ આપણે જોઈશું તો જો અહીંયા ચિત્રમાં આપણે કઈ વસ્તુઓ જોઈએ છે તો સિટી મોલ, રેકડી, પ્રકાશ સ્કૂલ, સ્કૂલ બસ, રિક્ષા, ટાવર, વૃક્ષો, પીઠર કોમ્પ્લેક્સ, આનંદ પ્રોવિઝન સ્ટોર, સીડી કોર્નર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્મા ઘર, ટેન્કર, મોટરબાઇક, પોલીસ જીપ, 108 એમ્બ્યુલન્સ, નાસ્તા હાઉસ, મંદિર, થાંભલો, બસ સ્ટેશન, બસ, વાહનો, મુસાફર અવર જવર અને પોલીસ કાર. આપણે બસ આપણે જ્યારે બજારમાં છીએ તો આપણને બધા વસ્તુ જોવા મળે છે. બધા ચિત્રમાં જોવો બધા, અહીંયા છે, અહીંયા જો બસ સ્ટેશન છે, બસ ત્યાં ઉભી છે. અચ્છા, હવે જો રિક્ષા જાય છે આગળ, અહીંયા આગળ આપણે જુદું મંદિર દેખાય છે, અહીંયા સિટી મોલ છે. પછી હવે જુઓ બધા, અહીંયા આગળ આપણે જોઈએ તો સ્કૂલ બસ ઉભી છે, વિદ્યાર્થીઓ સ્કૂલ બસમાં જવા માટે અહીંયા આગળ જો આ સ્કૂલ પ્રકાશ સ્કૂલ છે, વિદ્યાર્થી સ્કૂલમાં જઈ રહ્યા છે. અહીંયા જો બાજુમાં અહીંયા આગળ લખી છે બસ સ્ટેશન જવા માટે રસ્તો આ. પછી અહીંયા છે આનંદ પ્રોવિઝન સ્ટોર, આનંદ પ્રોવિઝન સ્ટોરમાં આપણે જોઈએ તો બધી વસ્તુઓ આપણે જોવા મળે છે. હે ને, જો બધા અહીંયા આગળ કે કરિયાણા દુકાન છે, છેડી કોર્નર છે, બુક સ્ટોર છે, લેડીઝ છે અને ચશ્મા ઘર છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આપણે જો તદુપરાંત આપણે અહીંયા આગળ જોઈએ તો બે કાર ઉભી છે, અહીંયા પોલીસની ગાડી ઉભી છે, અહીંયા ટેન્કર છે, અને આગળ ચિત્રમાં જોઈશું આપણે તો પોલીસ અહીંયા આવી ગઈ છે. અહીંયા અકસ્માત થયો છે, કોઈ આગળ કોઈ માણસ તો વ્યક્તિ આગળ ત્યાં બાજુમાં વાહન નીચે આપણે જોઈએ છીએ, આગળ ગાડી પડી છે બાજુમાં, એની જે મોટરબાઇક અને અહીંયા આગળ નીચે પડેલો જોઈએ છીએ. તો હવે ઘાયલ થયેલો વ્યક્તિ આગળ જોઈ શકીએ આપણે, અને પોલીસ આગળ ઇન્કવાયરી કરી છે. 108 ની ગાડી છે એને લેવા માટે, ઘાયલ થયેલા વ્યક્તિને લેવા માટે આવી છે. તો આ પ્રમાણે જોઈશું, અહીંયા બાજુમાં નાસ્તા હાઉસ છે, નાસ્તા બધા નાના લોકો નાસ્તા કરવા જઈ રહ્યા છે. અહીંયા દૂધ ઝાડ જોવા મળે છે, પછી રિક્ષા જોવા મળે છે, લોકોની અવાર જવર છે. અહીંયા આગળ ઝાડ આપણે જે અલગ પ્રકારની જે લોકો છે એની આપણને ભીડ જોવા મળે છે. તો આ પ્રમાણે આ ચિત્રપાઠમાં આપણે આ વસ્તુઓ જોઈ. તો હવે આ વસ્તુઓ આપણે જોઈએ કે આ એમ્બ્યુલન્સ, રેકડી, પ્રકાશ સ્કૂલ, સ્કૂલ બસ, રિક્ષા, ટાવર, વૃક્ષ, પીઠર કોમ્પ્લેક્સ, આનંદ પ્રોવિઝન સ્ટોર, સીડી કોર્નર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્માઘર, ટેન્કર, મોટરબાઇક, પોલીસ જીપ, 108 એમ્બ્યુલન્સ, નાસ્તા હાઉસ, મંદિર, થાંભલો, બસ સ્ટેશન, બસ, વાહનો, માણસ અવર જવર અને પોલીસ કાર. આ બધું આપણે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે આ બધી વસ્તુઓ છે એ આપણે વાહનો છે એનો ઉપયોગ આપણે શા માટે થાય છે? કે એમ્બ્યુલન્સ છે, એમ્બ્યુલન્સ શું કરે છે? દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવા માટે, કોઈ વ્યક્તિ બીમાર હોય, કોઈ વ્યક્તિને ઘાયલ, કોઈ માણસ કોઈ વ્યક્તિ ઘાયલ થયો હોય તો એને તાત્કાલિક સારવા માટે એમ્બ્યુલન્સ છે. એમ્બ્યુલન્સ દર્દીને શું કરે છે? હોસ્પિટલમાં પહોંચાડવા માટે ત્યાં આગળ એનો ઉપયોગ થાય છે. બીજું છે પોલીસ જીપ, ઘટના સ્થળની વિગત મેળવવા આગળની કાર્યવાહી કરવા માટે. જે ઘટના સ્થળે કોઈ કામ કરવાનું હોય, કાર્યવાહી કરવાની હોય, તો ઘટના સ્થળની વિગતની જે કાર્યવાહી કરવા માટે આપણે આગળની કાર્યવાહી શું કરવી છે, આગળનું કામ શું કરવાનું છે એની વિગત મેળવવા માટે ત્યાં એ પોલીસ છે, પોલીસ ત્યાં હોય છે. તો ઘટના સ્થળની વિગત મેળવવા, ઘટના સ્થળે જે બની હોય એની જાણકારી મેળવવા માટે અને એ માટે કામ કરવા માટે આગળ શું કાર્ય કરીશું એ માટે ત્યાં પોલીસ ત્યાં હોય છે. ત્યાર પછી છે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ટેન્કર. ટેન્કર એક સ્થળેથી બીજે સ્થળે પાણી
ચડવા માટે ટેન્કર શા કામમાં આવે છે તો કે પાણી ના આવ્યું હોય પાણી અછત હોય પાણી જરૂર હોય એ ટેન્કર છે એ પાણી પહોંચાડવાનું કામ કરે છે ટેન્કર શું કરે એક સ્થિત જગ્યાએ જગ્યાએ એક સર્વિસ સ્થળે પાણી પહોંચાડવા માટે એનો ઉપયોગ થાય છે ત્યાર પછી બસ બસમાં બધા વિદ્યાર્થીઓ ગયા છે ને બસના માટે ઉપયોગમાં આવે છે આપણે ઘરગામ જવું હોય કાકાને ત્યાં મામાને ત્યાં દાદાને ત્યાં બરાબર મામી ગમે ત્યાં જવું હોય આપણે તો એ બસ આપણને એક મુસાફર શું કરે છે એક મુસાફર એક ગામથી બીજે ગામ લઈ જાય છે બસનું કામ શું બસનું કામ કરે છે બસનો ઉપયોગ શું છે કે મુસાફરોને એક જગ્યાએથી એક ગામથી બીજે ગામ લઈ જવાનું કામ કરે છે મુસાફરોને એક ગામથી બીજે ગામ લઈ જાય છે શું બસ આનો બસ છે આ પ્રમાણે આપણને કામમાં આવે છે રિક્ષા રિક્ષાનો શું ઉપયોગ છે રિક્ષા કામમાં આવે છે મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે આપણે અહીંથી આપણે બજાર જવું હોય પછી હોસ્પિટલ જવું હોય કે પછી ગાર્ડન જવું હોય બાગમાં જ્યાં જવું હોય ત્યાં આપણે સગા સંબંધે જવું હોય તો એ માટે આ જે રિક્ષા છે રિક્ષા મુસાફર જ્યાં જવું હોય ત્યાં પહોંચાડવાનું કામ કરે છે ત્યાર પછી આપણે કાર અને બાઇક એનો શું ઉપયોગ છે તો કે છે એક જગ્યાએ સમયસર પહોંચવા માટે મદદ થાય છે કાર અને બાઇકનો ઉપયોગ છે એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે આ મોટર કાર અને બાઇકનો ઉપયોગ થાય છે તેથી તો તમને ખબર પડી છે કે બજારમાં આપણે આ બધી વસ્તુઓ જોઈ ઉપરાંત આપણે જ્યારે ગાડી પર જઈએ ત્યારે આપણે હંમેશા હેલ્મેટ જે મમ્મી પપ્પા જેતા હોય જે ગાડી ઉપયોગ કરતા હોય એ લોકોએ હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ જેથી એ લોકોનું જીવન બચી જાય અને આ પ્રમાણે આપણે જીવનમાં જે ઉપયોગી વસ્તુઓ છે એની જાણકારી આપણે આ પાઠમાં મેળવી દેખો બજાર શું છે બજારમાં કઈ વસ્તુ ઉપયોગ થાય છે બજારમાં સાપ જઈએ ત્યારે કઈ વસ્તુ આપણને જોવા મળે છે એનો આપણે આગળ એનો માહિતી મેળવી થેન્ક યુ